પલસાણા તાલુકાના જોડવા ગામ ખાતે મહારાષ્ટ્રથી આવેલા દંપતીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું હતું। પલસાણા તાલુકાના જોડવા ગામ ખાતે આજ રોજ આરાધના ડ્રીમ વિભાગ 3 માં રહેતા પતિ પત્ની એવા જ્ઞાનેશ્વર રત્ન પાટીલ તેમજ તેમની પત્ની વંદના પાટીલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દ્વારા બારડોલી ખાતે આવેલા માલીબાગ કોવિડ-19 સેન્ટર ખાતે વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। ઉલ્લેખનીય છે કે જોડવા ગામ ખાતે આ દંપતિ થોડા દિવસ અગાઉ જ મહારાષ્ટ્રના ધુલિયા ખાતેથી આવ્યું હતું, જેઓ દ્વારા જાતે જ સુરત સિવિલ હોસ્પિટલમાં કોરોના ટેસ્ટ કરાવ્યો હતો, જેનો રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્ર તેમને બારડોલી માલીબાગ કોવિડ-19 સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યા હતા। તેમજ આરોગ્ય વિભાગ દ્વારા જેડવા પોલીસે સાથે રાખી ક્લસ્ટર બફર ઝોન નક્કી કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી। જોડવા ગામે જિલ્લા આરોગ્ય અધિકારી સ્થળ પર આવી નિરીક્ષણ કર્યું હતું। મહારાષ્ટ્રથી આવેલા પતિ પત્નીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્ર દ્વારા આરાધના ડ્રીમ જ્યાં આ દંપતી રહેતું હતું તેની આજુબાજુમાં રહેતા પરિવારના એક સભ્યને પણ કોરોનાના લક્ષણો જોવા મળતા આરોગ્ય વિભાગ દ્વારા તેમના કોરોના સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા। ત્યાં બીજી તરફ પોઝિટિવ આવેલા જોડવા ગામમાં આવેલ એક ખાનગી ડોક્ટર પાસે પણ પ્રાથમિક સારવાર કરાવી હતી, જે ડોક્ટરને પણ એમના ક્લિનિકને પણ ક્વોરન્ટાઇન કરાયા હતા। તેમજ આરોગ્યની ટીમ દ્વારા સર્વે કરી 150 ઘરના 530 લોકોને માસ ક્વોરન્ટાઇન, 570 ઘરના 2497 લોકોને ક્લસ્ટર ક્વોરન્ટાઇન અને 279 ઘરના 1190 લોકોને બફર ઝોનમાં મૂકી ક્વોરન્ટાઇન કરાયા હતા। તેમજ જોડવા ગ્રામ પંચાયત દ્વારા PPL ફાયર ટીમની મદદ લઈ સમગ્ર આરાધના ડ્રીમ સોસાયટીને સેનિટાઈઝ કરવામાં આવ્યું હતું। નામ અને હોડો? મારું નામ ડૉક્ટર સમીર ચૌધરી, તાલુકા આરોગ્ય અધિકારી, પલસાણા। આજે જે જોડવામાં બે કેસો આવ્યા છે, કોણ છે વ્યક્તિ? આજે આ જોડવામાં જોડવા ગામમાં આરાધના સોસાયટી છે તેમાં બે વ્યક્તિના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે, જેનું નામ જ્ઞાનેશ્વર રતન અને એમના વાઇફ છે વંદના જ્ઞાનેશ્વર। એ લોકો કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે? ના, એ લોકો અહીંયા જ રહે છે અને એ લોકોના સિવિલ હોસ્પિટલ ખાતે એ લોકોના ટેસ્ટ કરવામાં આવેલા હતા, જેનો પોઝિટિવ આવતા એ લોકોને આજે પોઝિટિવ જાહેર કરાઈને હમણાં એ લોકોને હોસ્પિટલમાં મોકલવામાં આવે છે। કઈ જગ્યાએ કોવિડ-19 હોસ્પિટલ ખાતે એ લોકોને સારવાર હેઠળ લેવા? એ લોકોને માઇલ્ડ સિમ્ટમ છે, એના લીધે એ લોકોને માલીબાગ ખાતે કોવિડ કેર સેન્ટરમાં શિફ્ટ કરવામાં આવી રહ્યા છે। રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, કડોદરા।